શ્રી રામ. મારું નામ હિન્દુ રાણાભાઈ આહિર, પ્રમુખ હિન્દુ યુવા સંગઠન અંજાર તાલુકા. આપ સૌ જાણી રહ્યા છો કે છેલ્લા 3-1 મહિનાથી આખા કચ્છની અંદર જે અમુક અસામાજિક તત્વો છે એના દ્વારા હિન્દુ આસ્થાના કેન્દ્રો મંદિરોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે, ચોરી કરી અને મંદિરોને ક્યાંક ને ક્યાંક એની નીચ માનસિકતાને લઈને તોડી અને હિન્દુ આસ્થાથી ચેડા કરે છે. એના સંદર્ભે 2 દિવસ પહેલાં હિન્દુ યુવા સંગઠન દ્વારા પ્રશાસનને એક અલ્ટિમેટ આપેલ હતું કે જો 2 દિવસની અંદર ચોરોને પકડવામાં નહીં આવે તો 2 દિવસ પછી તારીખ 10-2ના રોજ અમે એક ઉગ્ર આંદોલન કરશું, રોડ ચક્કાજામ કરશું. એના સંદર્ભે આજે સવારે 12 કલાકે કળશ સર્કલ પાસે હિન્દુ યુવા સંગઠન ભારતની ટીમ દ્વારા એક ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું અને એની સાથે પોલીસ દ્વારા અમારી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ભલે અમારી ધરપકડ કરે પણ હજી પણ અમે પોલીસને અલ્ટિમેટ આપ્યો છે કે હજી જો 5 દિવસની અંદર ચોરોને પકડવામાં નહીં આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું અને જો હિન્દુ આસ્થાની ચેડા થશે તો હવે ક્યાંક ને ક્યાંક અમારે પ્રશાસનથી આગળ નીકળી અને અમારે કોઈ કમન હાથમાં લેવી પડશે. પણ અમે પ્રશાસનને અહીંથી કહીએ છીએ કે ભાઈ વહેલામાં વહેલી તકે હજી પણ 5 દિવસની અંદર આપ ચોરોને પકડો, નકા આનાથી પણ ઉગ્ર આંદોલન હિન્દુ યુવા સંગઠન કરતા જાણે છે. અમે આગળ પણ કર્યા છે અને હજી પણ કરશું. હિન્દુ યુવા સંગઠન હર હંમેશ હિન્દુઓને માટે લડ્યો છે, લડતો રહ્યો છે અને આગળ પણ લડતો રહેશે. જ્યાં કોઈ નથી ત્યાં હિન્દુ યુવા સંગઠન ભારત છે. અમે ક્યારે પણ કોઈને મીઠાવા બતાડવા માટે કર્યો નથી. અમે હિન્દુઓના ક્યારે પણ કામ હોય છે, અમે હર હંમેશ કાળી રાતે પણ હિન્દુઓ માટે ઊભા રહ્યા છીએ અને આગળ પણ ઊભા રહેશું. જય શ્રી રામ.